चलो भाई शुरू करिए. लास्ट वी एंड गोइंग टू स्टार्ट. चलो भाई शुरू करिए. आजनो आपणो विषय छे धोरण दस. धोरण दस नी अंदर समांतर श्रेणी. समांतर श्रेणी नी अंदर आपणे उदाहरण त्रीजू भणवा जई रह्या छे. જ્યારે પદ શોધવાનું કયું હોય ત્યારે તો અહીંયા સમાંતર શ્રેણીની અંદર 2, 7, 12 નું દસમું પદ શોધો. તો આપણે જ્યારે પદ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી. આ આપણું સૂત્ર છે. તો એ એટલે શું કહેવાય? એ એટલે એ વન પ્રથમ પદ કેટલું છે? 2 બરાબર. એટલે આને એ વન કહેવાય. પછી પાછળના શું કહેવાય? ઈ 2. પછી શું હોય? ઈ 3. પછી ઈ 4, એ 5. આ રીતે ચાલતું રહે શ્રેણી. ડી ડી એટલે શું? તો ડીનું સૂત્ર આવું છે, એ 2 માંથી એ 1 બાદ. તો એ 2 કેટલો છે? 7. એ 1 કેટલો છે? 2. એટલે કેટલો બચ્યો? 5. તો હવે લખીએ આપણે ફરીથી કે એ કેટલા આવ્યા હતા? કે બગડ 2. એન કેટલા આવ્યા હતા? કે દસમું પદ. કયું પદ? દસમું પદ. એટલે એન 10 માઇનસ 1. ડી કેટલા છે? તો કે 5 અડે 5. બગડો બરાબર 10 માંથી 1 ગયા એટલે 9 અડે 9. 9 5 45. બગડાનો બગડો જવાબ આવે 47. આ તમારું એ 10. હવે ક્યારેક એવું સીધું, અત્યારે આપણે પદ શોધવાનું કીધું હોય, તમને ક્યારેક એવું કીધું હોય, પદ આપેલું હોય તો કે એ શોધો અથવા ડી શોધો અથવા એન શોધો, એટલે 1, 2, 3 ક્યારેક ડી શોધવાના દાખલા ગણી લો, એક એન શોધવાના દાખલા ગણી લો અને એ શોધવાના દાખલા ગણી લો, એટલે તમારા 4 રીતના દાખલા ગોતી ગયો એટલે પતી ગયું. આપણે એ એન કેવી રીતે શોધવાના એ તો ખબર પડી ગઈ બરાબર. તો આ રીતે જેટલા અંદર અક્ષર છે એ એન ડી અને એ એન, એટલા અક્ષરને શોધવાના દાખલા અલગ અલગ પૂછાતા હોય ચોપડીમાં. તો આપણે જોઈએ બરાબર. આ તો છે જ. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં કેવું લખ્યું છે વાંચો, કે સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ, શું લખ્યું છે? કયું પદ -81 થશે. -81 એટલે જો અહીંયા ઘટ્યું, 21 હતા 18 થઈ ગયા, 18 હતા 15 થઈ ગયા, એટલે ઘટતું માઇનસમાં જતું રહે, તો એનું કયું પદ 81 થાય? એટલે કયું પદ આપેલું હોય એટલે એનો અર્થ કે એ એન આપેલા છે. શું આપેલા છે? એ એન તમને આપી દીધા કેટલા? -81, જે હમણાં તમે શોધ્યા એ અહીંયા આપી દીધા છે બરાબર. અને કયું પદ કીધું એટલે સમજી લેવાનું કે એન તમારે શું કરવાનું છે? શોધવાનું છે બરાબર. અને વળી કોઈ પદ શૂન્ય હોઈ શકે, એટલે કે એ એન બરાબર, સોરી, એનની જગ્યાએ હું 0 લઈ શકું ક્યારેક? કયું પદ શૂન્ય હોઈ શકે? તો આખા સૂત્ર બરાબર એ એન બરાબર 0 મૂકી દેવાના બરાબર. અને જવાબ આપો બરાબર. તો આપણે પહેલાં પ્રશ્ન ઉઠાવી આખો. તો અહીંયા કાઢી ગયો સ્ક્રીનમાં જવાબ. પ્રશ્ન આવી ગયો છે તમારો. લખ્યું છે કે એ આટલા છે, એ 2 આટલા, એ 3 આટલા, એનું કયું પદ? તો આપણે એ બરાબર કેટલા લખી દેવાના? તો કે 21. ડી બરાબર શું? તો કે એ 2 માઇનસ એ 1 એટલે કોણ? તો કે 18 માઇનસ 21. 18 પછી 19 20 ને 21, 3નો તફાવત છે અને 21 મોટા છે એટલે માઇનસ આવ્યું. ભાઈ એનું કયું પદ લખ્યું એટલે એ એન બરાબર કેટલા લખી દેવાના? 81. અહીંયા કયું પદ બરાબર? તો આપણે પાછું એ એનનું સૂત્ર મૂકીએ, એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી. એ એન તમને પહેલેથી આપી દીધા છે -81. એ કેટલા? તો કે 21 આપે છે. એન આપણે શોધવાના છે -1 ના 1. ડી તમે શોધી કાઢ્યા -3 બરાબર. 21 ના 21 પ્લસ આ -3 છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે -3 એન. -3 એકા 3 એટલે -3 પ્લસ થઈ ગયા. 21 પ્લસ -3 એન +++ 81 છેક લગી ચાલ્યા જ રહેશે. આ 21 છે, આ 3 છે, એટલે કેટલા થઈ ગયા? 24 -3 એન -81 ના 81. હા
ચલો તો માઇનસ 81 છે, 24 માઇનસ 3n, આ 3n માઇનસ 7 બજાવો તો શું થઈ જાય, પ્લસ 24, આ માઇનસ 81 છે ઉલબત જાય તો પ્લસ થઈ ગયા 81, 4 ને 1 5 અને 8 ને 2 10 105, 3n ના 3n, તો n બરાબર 105 ભાગ્યા 3, 3 તરી 9, 1 વધ્યો 3 5 15, એટલે n બરાબર કેટલા આવ્યા, તે કે 35, કેટલા, તમે 105 ભાગ્યા કેટલા કરવાના 3 કરશો એટલે 35 આવી જશે, બરાબર. હવે અંદર શું કીધું છે કે કોઈ પદ શૂન્ય હોઈ શકે, બરાબર, કારણ સાથે સમજાવો. તો હવે આપણે લઈ લેવાનું પાછા ઈ નીચ, ક્વેશ્ચન તો ઈ જ રહેશે, એ કેટલા 21, ડી કેટલા, તો કે -3, એ 21, ડી કેટલા, તો કે -3, અને કીધું કોઈ પદ શૂન્ય હોઈ શકે એટલે એન કેટલા લઈ લેવાના, 0, તો આપણે એ એન એ વત્તા એન -1 ગુણ્યા ડી, તો કોઈ પદ શૂન્ય એટલે એ એન થઈ ગયા 0, એ કેટલા 21, પ્લસ એનનું પદ આપણે કયું પદ એવું થયું -1, ડી કેટલા આવે તો કે -3, 21 પ્લસ 3 ગુણ્યા એન એટલે 3n -, પ્લસ 21 પ્લસ છે એટલે 3n, પ્લસ છે એટલે 3n, ખર પડી. હવે 21 અને 3 એટલે કેટલા થઈ ગયા, 24 પ્લસ 3n, આ હવે પ્લસમાં 24 છે, ઉલબત જાય તો માઇનસમાં 24, બરાબર, તો કે માઇનસ 24 3n ના 3n, 3 ગુણાકારમાં છે ઉલબત જાય તો ભાગાકારમાં, એટલે 8 તરી 24, તો 8મું પદ શું, 8મું પદ કેવું હશે, શૂન્ય હશે. હવે સાહેબ કેવી રીતે ખબર પડે કે આ પદ શૂન્ય હશે, તો તમે અહીંયા જોતા જાઓ કેટલો ડિફરન્ટ આવે છે, તમે આને ઝૂમ કરશો તો સમજવા મળશે. બરાબર, તો અહીંયા તમે જુઓ કે કેટલા છે, 21 હતા તો એ પહેલું પદ કહેવાય, પછી 18 ને બીજું પદ કહેવાય, પછી ત્રીજું આવે, પછી ચોથું આવે, પછી પાંચમું આવે, પછી છઠ્ઠું આવે, પછી સાતમું આવે, ને પછી 8મું આવે, તો અહીંયા ગાડી શું આવશે, 0 આવી જશે એવું કહેવાનો અર્થ છે. તો આપણે જોઈએ કે 21 હતા અહીંયા, પછી 3 રૂપિયા ઓછા થઈ ગયા એટલે કેટલા થઈ ગયા, 18, 18 માઇન 3 ઓછા થયા એટલે કેટલા થઈ ગયા, 15, 15 માઇન 3 ઓછા થઈ ગયા એટલે કેટલા થઈ ગયા, 12, 12માંથી હજુ પાછા 3 ઓછા કરીએ કેટલા થશે, 9, હજુ 3 ઓછા કરો, હજુ 3 ઓછા કરો, હજુ 3 ઓછા કરો, બરાબર. તો કેમ કે 3 3 3 ઘટતા જાય તો 0 ક્યારે આવશે એ કહેવાનો અર્થ હતો. તો ગણતરીની રીતે બી શોધી શકાય અને આ રીતે બી શોધી શકાય. હવે કયું પદ અહીંયા ગાડી કેવું કીધું હતું આગળના દાખલામાં, કયું પદ -81 આવે, તો હવે અહીં ગાડી એ 0 આવે ને એવું ક્યાંક આગળ જતા શું થઈ જશે, પહેલાં -3 થશે, શું થશે, પછી કેવા થશે -6, પછી -9 થશે, પછી એ રીતે 9 ને 3 ઉમેરશું, 3 3 9 3 4 12 થશે, 3 6 18 થશે, 3 7 21 થશે, બરાબર. તો અહીં ગાડીને 9મું આવી ગયું, પછી 10મું આવશે, એવી રીતે છેક તમે 35 કરશો ને, એ 35 ત્યારે તમારો જવાબ કેવો આવશે, -81, ખબર પડી. તો આને કહેવાય સમાંતર શ્રેણી, તમારે લોજિક રીતે બી આવી શકે, સૂત્રની રીતે બી આવી શકે, પણ તમારે લોજિક રીતે જ શોધવાનું હોય, કારણ કે જવાબ સૂત્ર માંગે છે અને પછી ગણવાનું કહે છે, બાકી હું વગર સૂત્ર બી દાખલો લાવી શકત, બરાબર. તો આ થોડુંક સમજવાનું છે, સમજણ શક્તિ માટે છે. ચલો હવે થોડુંક આગળ જઈએ. એ એન શોધી કાઢ્યા, એ સોરી એન શોધવાળો દાખલો ગણ્યો, પછી પદ શોધવાળો દાખલો ગણી કાઢ્યો. હવે જોઈએ પાંચમું ઉદાહરણ જુઓ, એમાં લખ્યું જેનું ત્રીજું પદ 5 હોય અને 7મું પદ 9 હોય તો સમાંતર શ્રેણી શોધો.
ઉદાહરણ ખાસ જોવાના ભાઈ, ઉદાહરણ માં મોસ્ટ ઓફલી પેપર આવતા હોય, એટલે કહું તો છું ઉદાહરણ માં જ હોય. હવે ત્રીજું પદ, બરાબર, પદ કોને કહેવાય? તો આપણે જ્યારે આ લખીએ છીએ, તમે અહીંયા લખ્યા હતા 5, 10, 15, આ રીતે લખો છો, તો આને એ વન આ પહેલું પદ કહેવાય, આ બીજું, આ ત્રીજું. તો અહીંયાથી પહેલેથી કહી દીધું કે ત્રીજું પદ એટલે કે એ 3 બરાબર કેટલું થયું કે 5, અને સાતમું પદ એટલે કે એ 7 બરાબર કેટલું થઈ ગયું 9 થઈ ગયું, પદ થઈ ગયા. હવે કે સમાંતર શ્રેણી બતાવો. હવે એ 3નું સૂત્ર શું છે તમને યાદ હોય તો? એ 3 એટલે શું? એ પ્લસ 2D થાય. તો એ 3નું સૂત્ર શું બને છે કે એ વત્તા 2D બરાબર શું છે? 5 × 5 તો છે જ આ સમીકરણ 1. એ પ્લસ 6D એટલે શું થઈ જશે? 9 × 9. સમીકરણ 1, 2 બની ગયા. પછી તમારો લોપની રીત, ચોકડી ગુણાકારની રીત બધી યાદ આવે આના આધારે, તો એ રીતે ગણી કાઢવાનું આને, બરાબર. દાખલા તરીકે અહીંયા સમીકરણ 1 અને 2 પરથી, કેમ કે બંનેમાં એ જ છે એટલે મારે કોઈ ગણવાની જરૂર નહીં, તો હું ખાલી લખી કાઢું એ પ્લસ 2D બરાબર 5 × 5, એ પ્લસ 6D બરાબર 9 × 9. પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. એ ગયો, એ ગયો, 6માંથી 2 ગયા એટલે કેટલા આવ્યા? -4 × D. 9માંથી કેટલા ગયા? 5 ગયા એટલે કેટલા આવ્યા? 4D. તો 4 ગુણાકારમાં છે, ઉલબત જાય તો ભાગાકારમાં, તો D બરાબર -4 ભાગ્યા -4 એટલે 4 × 4. D બરાબર કેટલો આવ્યો? 1. D કેટલો આવ્યો? 1 × 1. સમાંતર શ્રેણી બનાવવાની છે, બરાબર. તો હવે સમીકરણ 1માં મૂકી દેવાનું કે D બરાબર 1 ને સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1 શું છે? એ વત્તા 2D બરાબર 5 બરાબર. એ 2D ની જગ્યાએ શું મૂકી દેવાનો? 1. D ની જગ્યાએ શું મૂકી દીધું મેં? 1 × 1. 2 × 2 5 × 5 બરાબર. 5 + 5 છે, 2 છે, ઉલબત જાય તો -2 એટલે એ બરાબર કેટલા આવી ગયા? 3. તો એ મળી ગયા, D મળી ગયા. તો તમે કાલે દાખલા ગણ્યા હતા જેમાં એ અને D મળી જાય એની સમાંતર શ્રેણી તરત બની જતી હતી, તો આપણે આની પણ સમાંતર શ્રેણી બની જશે. તો સમાંતર શ્રેણી બનાવવા માટે શું હોય કે પહેલો A લખવાનો હોય એટલે A કેટલો હતો કે 3. પછી બીજી સમાંતર શ્રેણી બનાવવા માટે શું કરવું પડે? A + D કરવું પડે. તો A તો કેટલો હતો કે 3. D કેટલા આવ્યા હતા કે 1 એટલે બીજું પદ કયું હશે? 4. 3 × 1 = 4. પછી શું થાય? A + 2D આવું સૂત્ર છે બીજું પદ શોધવા માટે. તો એ કેટલા? તો કે તગડે 3 અને 2 એટલે 3 × 2 = 5 થઈ જશે આ સૂત્રનું બગડો. અને D તમારો કેટલો? 1. 2 × 2 2 × 3 = 5 થઈ ગયા. તો સમાંતર શ્રેણી શું બની? 3, 4, 5 ડેશ સમાંતર શ્રેણી છે. ખબર પડી કે નહીં? તો આ રીતે આપણે શ્રેણી પણ શોધી શકીએ છીએ. પછી જોઈએ પાંચમું પત્યું ને, છઠ્ઠું ઉદાહરણ જુઓ. તમને એવું કહે છે કે ચકાસો કે 301 એ 5, 11, 17 અને 23 સંખ્યાની યાદીનું કોઈક એક પદ છે કે નહીં. એટલે કે એન એ એન બરાબર ધારી લો કે 301 હોય અને એ કે આ શ્રેણીમાં આવે છે 5, 11, 17 વાળી, તો એ ચેક કરવા માટે આપણે એ એન બરાબર એટલા ધારી લેવા પડે. નેક્સ્ટ પેજ પછી દાખલો લઈએ. ચલો કે ગણીએ, ચકાસવાનું કીધું એટલે પણ શું લઈ લેવાના? એ એન બરાબર 301, એ બરાબર 5, ડી બરાબર 11 માઇનસ થશે 5 બરાબર. 5 × 5 = 10 ને એટલે 6 બચ્યા, બરાબર. તો હવે આપણે એ એનનું સૂત્ર મૂકીએ, એ એન એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી. એ એન તમને આપે છે 301, રાઈટ. એ કેટલા છે? તો કે 5 × 5. એન આપણે શોધવાના, ડી તમારા આવી ગયા 6, રાઈટ. 5 × 5 6 × n એટલે શું થઈ ગયા? 6n. 6 × 6 બરાબર. તો કે 6n - 1 301 એમ ને એમ
હવે 301 આ માઇનસ વન છે, ઉલબત જાય તો પ્લસ વન, તો છ એન અહીંયા બચ્યા એટલે 302 છ એન. છ ગુણાકારમાં છે, ઉલબત જાય તો ભાગાકારમાં, બરાબર. છ પંચા ત્રીસ, બરાબર, અને એક વધ્યો, હા સોરી, અને છ એકુ છ, કરો તો ભાગાકાર 302 ભાગ્યા, રફમાં કરવાનું 302 ભાગ્યા શું કરવાના, છગાડે છ. તો હું એટલું કહીશ કે બરાબર પરફેક્ટ ભાગાકાર ના થતો હોય તો આપણે કેટલા થશે, 300 1150 અને 2 ના અડધા 1 એટલે 151 છેદમાં શું થઈ જશે, 3. આવું તો કરીએ કાંઈ ને, 151 ઓલાના અડધા 302 ના અને 6 ના અડધા 3 એટલે 151 છેદમાં તમારો જવાબ હશે 3, બરાબર. પછી જોઈએ ઉદાહરણ નંબર 7. ખબર પડી ભાઈ, ના આવડે તો 302 ભાગ્યા 6 લખી તો ગણવાનું જ. બે અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, તો 3 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય કે 4 વડે વિભાજ્ય, એટલે ટૂંકમાં એનો ઘડ્યો. બે અંકની કીધી, 3 1 3 3 2 6 3 3 9 3 4 12. હવે આ આંગળી 3 1 3 3 2 6 3 3, આમાં તો કેવો આંકડો છે, 1 1 1, કેવો છે, 1, પણ બે અંકની કીધી એટલે 12 થી શરૂ થાય, શું થાય, બરાબર. એટલે 3 4 12, 3 5 15, 3 6 18, આવી આવી સંખ્યા લખવાની, બરાબર. એવી કેટલી બે અંક સુધી ચાલે, તો આ 100 કેટલા અંક કહેવાય, 3 આંકડા કહેવાય. 100 કેટલા કહેવાય, 3, તો એની પહેલાં સુધી લેવાની, બરાબર. એટલે કે 99 બે આંકડા કહેવાય કે નહીં, તો અહીંયા 3 3 9 3 3 9, તો આવી કેટલી સંખ્યા આવશે, 11 જેવી સંખ્યા આવશે. કેટલી આવશે, 11 જેવી તો નહીં, હું એટલું કહીશ કે 101 સંખ્યા આવશે. કેટલી આવશે, 101 જેવી. જોઈએ આપણે ગણીએ ભાઈ ખબર પડે, 30 આવી છે. ચલો એટલે આપણે 1 થી ના ગણાય ને, કેમ કે અહીંયા ગાડી હું એમ કહું 99 આવી, બરાબર. તો તમે 3 1 3 આ રીતે કરશો ને, 3 3 9, 3 3 9 એટલે 33 સંખ્યા થઈ. એમાંથી તમે 3 1 3 3 2 6 અને 3 3 9, આ 3 સંખ્યા તો તમે એમની જ કાપી નાખી કે નહીં 33માંથી, એટલે બચી કેટલી, 30 બચી, તો તમારો જવાબ 30 છે. આમાં ખ્યાલ આવ્યો કે નહીં, આ આપણું એ લોજિક હતું, શું હતું, લોજિક. હવે એને સૂત્રની રીતે ગણીએ, એ કેટલા, 12, ડી કેટલા, 15 - 12 એટલે 3 થઈ ગયા. હવે આપણે એ એન આપણાને ઓલું શું કહેવાય, સોરી, કે આપણે એન શોધવાના છે, શું, એન શોધવાના, એટલે ડેશ 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 કરીને 99 લગી જાય કે નહીં સંખ્યા, આ 3ના ઘડિયામાં આવે કે નહીં, 33 × 3 એટલે 99ની સંખ્યા આવી. તો એ એન છેલ્લા ખબર પડી ગઈ, 99, બરાબર. એ આપણા 12, એન માઇનસ 1, ડી એટલે કેટલા, તો કે 3, 12 3 × n એટલે કેટલા થઈ ગયા, 3n, 3 1 3, 12માંથી 3 ગયા એટલે 9, 3n ના 3n, 99 છેક લગી મૂકવાના જ છે આપણે, બરાબર. હવે પાછું 99 માઇનસ શું થઈ ગયા, 9 એટલે 3n એટલે 90, 3n, 90 ભાગ્યા 3 3 3 9, બરાબર. એના 0 એમને મતો એટલે n બરાબર કેટલા, 30. એવી 30 સંખ્યા મળશે, શું, 30 સંખ્યા મળશે. ઉદાહરણ 8 જોઈએ. ઉદાહરણ 8 કે સમાંતર શ્રેણી કે સમાંતર શ્રેણી 10 7 4 અને -62માં છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ શોધો. સમજો કે 10 પછી ઘટાડો કરીને 7, 3 ઘટ્યા પછી 3 ઘટ્યા 4, એ તો ઘટતા 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 છેક 62મું છેલ્લું પદ આવ્યું. કયું આવ્યું, એ 62 પૈકી આગળ કોણ હશે,
પછી આગળ કોણ હશે? આગળ કોણ હશે? 62 હોય અહીંયા તો 62 છે જ માઇનસ. પછી એની આગળ કે કોણ હશે? એની આગળ કોણ હશે? એ તો છેલ્લેથી 11મું પદ કેટલું હશે? શું છેલ્લેથી 11મું પદ કયું હશે એ આપણે અહીંયા શોધવાનું કયું છે. લોજિકથી પણ શોધી શકાય અને સૂત્રની રીતે બી શોધી શકાય. જો છેલ્લું પદ આપેલું હોય લઈને એ એન લઈ લેવાના. શું લઈ લેવાના? એ એન તમને આપી દીધા 62, એ તમને આપી દીધા 10, ડી તમને કેટલા આપ્યા હતા કે 7 માઇનસ તમે શું કરશો 10 એટલે માઇનસ 3 થઈ જશે. શું થઈ જશે? માઇનસ 3 થઈ જશે. બાકી તમે સૂત્રની રીતે ગણશો એટલે તમારું આવશે પદ કયું આવશે? 25. શું આવશે? 25. એટલે કે આ છેલ્લે સુધી જઈએ આમ બરાબર માઇનસ 62 જ્યાં છે ત્યાં આગળ કેટલા છે? એ 25. શું? હવે એ 25માંથી કેટલા પદ માઇનસ કરવાના? તો કે આમથી આમ 11 એટલે કે એ 24 કરવાનું, પછી એ 23 ગણવાનું, પછી એ 22 ગણવાનું, એ તો છે પાછળ આવવાનું 11 લગી. શું? 11 લગી. તો એ રીતે તમે જોવા જશો ને તો આવું થશે. હું આખો દાખલો ગણાવી દઉં, જોજો. પહેલાં આપણે ક્વેશ્ચન લઈએ. ખાલી સમજવાની કોશિશ કરો એટલે આવડશે કે એ કેટલા? 10. ડી કેટલા? તો કે 7 માઇનસમાં 10 એટલે માઇનસ થયા 3, રાઈટ. હવે આપણે છેલ્લું પદ આપ્યું છે એટલે એ એનનું સૂત્ર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. એ એન કેટલા? તો કે માઇનસમાં 62. એ કેટલા? 10 × 10. એન માઇનસ 1, ડી કેટલા આવ્યા? તો કે માઇનસમાં 3. 10 પ્લસ માઇનસ માઇનસ 3 એન માઇનસ માઇનસ પ્લસ 13 પ્લસ માઇનસ માઇનસ 3 આ 3 બરાબર, અને આ 10 એટલે 13 થઈ ગયા, અને માઇનસ 3 એનના 3 એન, અને માઇનસ 62ના પણ 62. આ માઇનસ 3 એન છે ઓલ બચ જાય તો પ્લસ 3 એન બરાબર. આ પ્લસ 13 છે, આ માઇનસ 62 છે ઓલ બચ જાય તો પ્લસ 62. 3 ને 2 5 6 ને 1 7 બરાબર. 75 ભાગ્યા શું થઈ ગયા? 3. 3 × 2 6 1 વધ્યો 3 × 5 15 એટલે એન બરાબર કેટલા આવી ગયા? 25. ટોટલ કેટલા પદ થયા? તો કે 25. કેવા પદ? તો કે આ રીતે એ 1 એ 2 બરાબર, એ 3 એ 4 બરાબર, ડેશ 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 એ 25, અને એ 25માં રકમ કઈ હશે? માઇનસ 62. હવે તમારે શું કરવાનું છે? 11મું પદ શોધવાનું. શું? છેલ્લેથી 11મું પદ. એટલે આમ જોવા જઈએ તો 11 માઇનસ કરી નાખીએ એટલે 5માંથી 1 ગયો એટલે 4, અને 2માંથી 1 ગયો એટલે 1, એટલે 14 નંબરનું પદ હશે. શું હશે? આ બાજુ એ 14 નંબરનું પદ હશે. તો 14 નહીં ગણવાનું. શું ગણવાનું? 1 વધારી દેવાનું. શું કરી દેવાનું? એટલે એ 15મું પદ શોધશો એટલે તમને ખબર પડી જાય કે છેલ્લેથી 11મું પદ કયું. ખબર પડી કે નહીં? તમને સીધી વાત છે કે ટોટલ 25 આંકડા છે, એમાંથી કે 11 સ્ટેપ પાછળ જાઓ તો કયા નંબરે પહોંચ્યા? 14 નંબરે. મેં કીધું એની અંદર 1 વધારો એટલે કેટલા થઈ ગયા? 15 નંબર શોધી લેવાનો. શું? તો એ 15 આપણે ડાયરેક્ટ શોધી લઈએ. તો એ 15નું સૂત્ર શોર્ટકટમાં બનાવતા આવડે કે નહીં? એ 15 બરાબર શું થાય? એ પ્લસ 14 ડી થાય કે નહીં? એ તમને આપેલા છે પ્રશ્નમાં જ કેટલા? 10, અને ડી બી તમને આપે છે માઇનસ 3. તો 10 વત્તા 14 અને માઇનસ 3 હતા ને, હા માઇનસ 3, તો 10 વત્તા 14 એટલે 7 × 4 28, સોરી 14 × 3 4 3 12 બગડો વધી પડી 1, 3 × 1 3 3 ને 1 4 42 થયા, પ્લસ માઇનસ માઇનસ 42. 42માંથી 10 જતા એટલે કેટલા બચે? 32 બચે. તો એ 15મું પદ કેટલું હશે? 32 હશે. છે ભાઈ, આ તમારું 8મું ઉદાહરણ હતું. એ તો 10મું ઉદાહરણ બી જોવો જે પૂછાય એવું છે. આના ખાલી ઉપર છેલ્લું સમજાવી દઉં તમને, આવડે એવું જ છે કે 1000 રૂપિયા છે 8% વ્યાજે પર મૂકવામાં આવ્યા, દર વર્ષે અંતે મળતા વ્યાજની ગણતરી કરો અને વ્યાજની સમાંતર શ્રેણી બનાવો, 30 વર્ષના અંતે વ્યાજની ગણતરી કરો. તો 10000 રૂપિયા છે એના 8% એટલે 10000 × 8 કરશો ને
હજાર ગુણ્યા શું કરી દેવાના, 8 ભાગ્યા 100, એટલે 80 રૂપિયા થયા. કેટલા થયા? 80. આ પહેલા નંબર, પહેલા વર્ષ માટે. પછી બીજું વર્ષ આવે એટલે 80 ગુણ્યા 2 થઈ જાય, એટલે 8 2 16. પછી ત્રીજું વર્ષ આવે એટલે 8 તારી 24, 240. ખબર પડી કે નહીં? આવ્યું આ રીતે શ્રેણી બની ગઈ. કેટલી રીતે? કે 80 80 160 240, આ રીતે શ્રેણી બની ગઈ. આવું 30 વર્ષ લગી ચાલે. કેટલે લગી? 30 વર્ષના અંતે કેટલા મળશે? તો આ શ્રેણીના આધારે તમારે એ કેટલા લઈ લેવાના? 30 લઈ લેવાના. ખાલી શું લઈ લેવાના? an 30. જો કેટલા લઈ લીધા? 30. એ તમને કેટલા મળી ગયા? તો કે 80 બરાબર. એન કેટલા હતા? કે 30 વર્ષ, એન માઇનસ 1 બરાબર. એ તમારા 80, એન માઇનસ 1 30 માઇનસ એટલે 29. અને ડી એટલે કેટલા હતા? કે 160 માઇનસ 80 એટલે 80 જ. ગુણાકાર કરે એટલે ટોટલ કેટલું આવશે? 2400. તો આ આખું તમને 30 વર્ષનું અંતે વ્યાજ મળશે. 1000 ઉપર 2400 રૂપિયા વ્યાજ, મૂડી કરતાં ડબલ ટ્રિપલ થઈ ગયું. ખબર પડી? સમજણ પડી કે નહીં? પહેલાં 80 આવ્યા, પછી 160 આવ્યા, પછી એની શ્રેણી બનાવી, પછી 30મો પદ શોધી કાઢ્યો, 30મું પદ શોધી કાઢ્યું. ચાલો હવે જોઈએ આ પ્રશ્ન. સમજો, એક ફૂલની એક કેરીમાં પ્રથમ હારમાં 23 ગુલાબ ઉગ્યા, પછી બીજી હારમાં 21 ઉગ્યા, પછી ત્રીજીમાં 19 ઉગ્યા. તો આજે સલંગ આપ્યા છે, તો છેલ્લી હારમાં કેટલા ઉગ્યા? તો કે 5 ઉગ્યા. કેટલા ઉગ્યા? 5 ઉગ્યા. તો કુલ કેટલી હાર હશે? જો એક ફૂલની કેરી છે, આ રીતે છે, આમ આગળથી પોળી છે અને આગળ જતાં નીચે જતાં નાની થઈ જાય છે. આ રીતે વાળી છે, ખેતર છે. આવું પહેલાંમાં 23 ગુલાબ ઉગ્યા. કેટલા ઉગ્યા? પહેલી લાઇનમાં 23. બીજી લાઇનમાં કેટલા ઉગ્યા? તો કે 21. ત્રીજી લાઇનમાં કેટલા ઉગ્યા? તો કે છે 19 બરાબર. અને છેલ્લે કે છે આમ ડેશ 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 છેલ્લે જતા કે 5 ઉગ્યા. તો આ 5 ઉગ્યા તો ટોટલ કેટલી લાઈન કરી હશે? 1 2 3 એ તો કેટલી લાઈન થઈ હશે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા તો ફૂલોની સંખ્યા જોઈ લઈએ કે એ વનમાં કેટલું. તો કે એ વનમાં 23, પછી 21, પછી 19 અને છેલ્લે એ એન બરાબર કહી દીધા 5. તો આપણે એ કેટલા? તો કે 23. ડી કેટલા? તો કે 21 માઇનસ 23, એટલે માઇનસમાં 2 વધ્યા, 2 2 ઘટતા જાય છે એમ કહેવાય ને. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. એ એન તો તમને ખબર હોય 5 બરાબર. અને એ કેટલા? તો કે 23 એન માઇનસ 1 ડી કેટલા? તો કે માઇનસ 2. 23 ના 23 બરાબર માઇનસ 2 એન માઇનસ માઇનસ પ્લસ 2 એકા. ઓકે, લાલ કલરે કરું. હવે 5 તો છેક લગી ચાલતા આવે છે બરાબર. 23 પ્લસ માઇનસ માઇનસ 2 એન પ્લસ પ્લસ પ્લસ, એટલે કે 23 ને 2 25 થઈ ગયા. અરે આંકડો આંકડો. અને માઇનસ 2 એનના 2 એન 5 ના 5. હવે આ માઇનસ 2 એન છે પેલી સાઈડ જશે એટલે શું થશે? પ્લસ. અને 25 પેલી બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. 2 એનના 2 એન એટલે 20 ભાગ્યા 2, એટલે એન બરાબર કેટલી લાઈન આવી ગઈ? 10 લાઈન હશે. કેટલી હશે? 10 હાર હશે જેમાં 5 ફૂલ હશે બરાબર. ગણી કાઢો બધા દાખલા.